નમસ્કાર દોસ્તો, બ્લેકબક ટ્રેડિંગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ભાઈ, આપણે આજે જોઈશું કે ભાઈ કેન્ડલ સ્ટીક હેમર, જે હેમર છે ને ભાઈ, કઈ રીતના બને છે, કઈ રીતના એક્ટિવ થાય છે અને કઈ રીતે આપણે એને જોઈશું, કેવો ટ્રેન્ડ હશે તો જોઈશું. બરાબર, હેમર કઈ રીતે એક્ટિવ થાય એ આપણે જોઈએ. ચલો જો, આ છે ને જે એક હેમર છે ભાઈ, હથોડા જેવું છે, એને હેમર કહેવાય ભાઈ. હેમર એટલે જો ઓપનિંગ પ્રાઇસ અહીંયા છે, ઓપનિંગ પ્રાઇસ અહીંયા છે, અને પછી નીચે વીક બને છે મોટી, જો પૂંછડી, પૂંછડી જે છે ને એને વીક કહેવાય ભાઈ. એટલે માર્કેટ અહીંયા ભાઈ સેલર તરફ જઈ ગયું હોય બહુ વખતે, પણ બાયરે ડોમિનેટ કરી લીધું હોય ભાઈ આને. એટલે બાયર વધારે હોય ભાઈ, આ જે વીક છે ને એ બાયર અહીંયાથી સ્ટ્રોંગ થઈ ગયા હોય ભાઈ, એવું દર્શાવે હેમર જે બને એ. બરાબર, અને અહીંયા ક્લોઝ થાય. અને હેમરમાં શું હોય ખબર, એ બોડી હોય ને, આ ગ્રીન છે બોડી કહેવાય ભાઈ, આ રહી ને એ બોડી કહેવાય. બોડી આ વીક છે ને ભાઈ, એ બોડી કરતા 3 ગણી વધારે હોય ભાઈ, 3 ગણી વધારે હોય આ વીક. જો આ બોડી છે આટલી બોડી છે, અને વીક જો 3 ગણી છે બોડી કરતા, તો જ એ હેમર કહેવાય ભાઈ. બરાબર, અને બાઇંગ પ્રેશર હોવું જોઈએ. જો અહીંયાથી માર્કેટ જુએ ને, એકદમ બાઇંગ આલ આવે, બાઇંગ પ્રેશર આવે, એને હેમર કહેવાય ભાઈ. આ બરાબર, તો આપણે જોઈએ હવે હેમરમાં 3 નિયમ છે તમારે યાદ રાખવાના. પહેલા તો જો, એક ડાઉન ટ્રેન્ડ હોય, પહેલો નિયમ કે ડાઉન ટ્રેન્ડ હોય, સતત માર્કેટ ડાઉન હોય અને અહીંયા બને હેમર, બરાબર, તો આ હેમર બન્યો કહેવાય. તો એક રિવર્સલ લાવી શકે છે હેમર છે ને, એ રિવર્સલ છે ભાઈ, રિવર્સલ કેન્ડલ સ્ટીક છે. એટલે માર્કેટ ત્યાંથી રિવર્સ થાય, માનો કે ડાઉન ટ્રેન્ડમાં જ લાગુ પડે ભાઈ. ડાઉન ટ્રેન્ડ હોય અને હેમર નીચે બને, અને પછી અહીંયાથી બાઇંગ આવે ભાઈ, એટલે બુલિશ થઈ શકે છે ત્યાંથી. બરાબર માર્કેટ. અને બીજો નિયમ, હવે પહેલો તો ડાઉન ટ્રેન્ડ હોવો જોઈએ, અને બીજો નિયમ કે સપોર્ટ પાસે બનવો જોઈએ. જે સપોર્ટ હોય ને ભાઈ, માનો કે અહીંયાથી માર્કેટ આવે છે, તો અહીંયા સપોર્ટ છે, બરાબર, તો આ સપોર્ટે હેમર બનવો જોઈએ ભાઈ, તો અહીંયાથી માર્કેટ રિવર્સ થઈ શકે છે ભાઈ. બરાબર, અને ત્રીજું કે ભાઈ હેમર બને એના પછીની જે કેન્ડલ બને ને, એના પછીની કેન્ડલ, એ હેમરનો જે હાઈ હોય ને, આ જો હાઈ કહેવાય હેમર, હાઈ મારેલો કહેવાય, આ લો કહેવાય હેમર, હેમરનો લો કહેવાય. નીચે હોય ઉપર હોય હેમરનો હાઈ કહેવાય. આ હેમરના હાઈની ઉપર બંધ થવી પડે ભાઈ, આના પછીની કેન્ડલ હોય ને જે બને ને, એ હેમરના હાઈની ઉપર બંધ થવી જોઈએ, તો કન્ફર્મેશન મળે એ હેમર એક્ટિવ થયો કહેવાય. ડાયરેક્ટ હેમર બને અને પછીની કેન્ડલ માનો કે અહીંયા ક્લોઝ થાય નીચે, તો એ હેમર એક્ટિવ ન કહેવાય ભાઈ. એના રૂલ્સ હોય ભાઈ, હેમર એક્ટિવ ત્યારે જ ગણાય કે એના હાઈ ઉપર કેન્ડલ ક્લોઝ થાય, તો એ હાઈ ઉપર જે એના પછીની કેન્ડલ ક્લોઝ થાય ને, અહીંયાથી આપણી એન્ટ્રી બને. બરાબર, તો આ એક રિવર્સલ હેમર છે ભાઈ. હેમર કેન્ડલ છે ને, બેસ્ટ મૂવ તમને આપી શકે છે, અને ભાઈ મારી ફેવરેટ છે ભાઈ, હેમર છે બેસ્ટ મૂવ આપી શકે છે. આપણે હવે જોઈએ માર્કેટ ચાર્ટમાં ભાઈ, જોઈએ કે હેમર ક્યાં બને છે, કેવી રીતે બને છે, એટલે તમને વધારે ખ્યાલ આવશે. ચાર્ટમાં જે બનશે ને લાઈવ હેમર, એ તમને વધારે અનુકૂળ આવશે, તમને વધારે સમજાશે. જો આપણે જોઈએ કે આ હેમરમાં મેં ટ્રેડ લીધો હતો, એ તમને સમજાવું મેં કયા હેમરથી ટ્રેડ લીધો હતો. જો ભાઈ, આ એક હેમર બને છે અહીંયા, 31 તારીખે બનેલો છે હેમર, તમને બતાવું. જો આ છે ને ભાઈ, આ એકદમ બેસ્ટ હેમર કહેવાય. ડાઉન ટ્રેન્ડ છે, જો આ ડાઉન ટ્રેન્ડ છે, બરાબર, આ ડાઉન ટ્રેન્ડ છે, અને અહીંયા સપોર્ટ છે ભાઈ, અહીંયા સપોર્ટ છે, અને સપોર્ટે આ હેમર બને છે. જો આ સપોર્ટે હેમર બને છે, ત્રણેય રૂલ્સ આપણા ફોલો થાય છે, અને અહીંયા આ હેમરના હાઈ ઉપર એક કેન્ડલ બને છે, જો આ ગ્રીન કેન્ડલ બને છે, બરાબર, તો અહીંયાથી તમારી એન્ટ્રી બને ભાઈ, અહીંયાથી તમારી એન્ટ્રી બને. આ ગ્રીન કેન્ડલ હાઈ હેમરના હાઈની ઉપર બને, તો જ તમને હેમર એક્ટિવ થયો કહેવાય, તો જ તમારી એન્ટ્રી બને. બરાબર, અહીંથી તમે સ્કેલ્પિંગ મારો ને ભાઈ, જો 770 થી તે અહીંથી તમે બે કેન્ડલ સ્કેલ્પિંગ મારો ને, તોય તમને 50 પોઈન્ટ મળે. પણ સ્કેલ્પિંગ નહીં, તમને સારા મૂવ આપે. અને આનો હેમરનો SL શું થઈ જાય ભાઈ, આ થઈ જાય. જો એક કેન્ડલ 821 છે ને, 43821, એ એનો SL થઈ જાય સ્ટોપ લોસ. જ્યાં સુધી 821 નીચે એક કેન્ડલ ક્લોઝ ના કરે, ત્યાં સુધી તમારે નીકળવાનું નહીં, એ તમારો SL થઈ જાય. એની નીચે એક કેન્ડલ ક્લોઝ કરે, એટલે તમારે નીકળી જવાનું, એક્ઝિટ થઈ જવાનું ટ્રેડમાંથી. બરાબર, 10 હેમર બને, એમાંથી 8
હેમરમાં તમને 200 થી 300 પોઈન્ટના મૂવ મળે. જો આમાં કેટલો ટ્રેડ મળ્યો છે, મેં આમાં હેમરમાં સારો મૂવ લીધો હતો, 200 પોઈન્ટ લીધો હતો. જો અહીંથી મેં એન્ટ્રી કરી હતી બરાબર 880 થી એન્ટ્રી કરી હતી, તે જુઓ તમે ક્યાં સુધી જાય છે આ હેમર બરાબર. સ્કેલ્પિંગ કરો તો 50 પોઈન્ટ મળે, પછી જુઓ પાછું અહીંયા હેમર જાય છે, દાવ ઉપર આવે છે, રિવર્સ થાય છે, પાછું સપોર્ટ આવે છે, અને પછી જુઓ એકદમ ફાસ્ટ મૂવ મળ્યો 220 સુધી. 880 થી 220 સુધીનો ટાર્ગેટ ભાઈ તમને જોવા મળે. જો હેમર કહેવાય 400 પોઈન્ટ મળ્યા તમને ભાઈ, 400 પોઈન્ટ એટલે બહુ સારું કહેવાય. સ્કેલ્પિંગ કરો ને તમે તોય તમને 50 થી 100 પોઈન્ટ મળી જાય ભાઈ. તો આપણે બીજો એક હેમર જોઈએ બરાબર. જો સ્કેલ્પિંગ નો હેમર જોઈએ આપણે. જો એક આ હેમર બને છે, એક ડાઉન ટ્રેન્ડ છે, જો અહીંથી આ ડાઉન ટ્રેન્ડ છે બરાબર. અહીંયા હેમર બને છે, આ સપોર્ટ છે, જો અહીંયાથી જો આ સપોર્ટ છે, આ સપોર્ટ છે, અને જો આ વીક કેવી મોટી બની છે મસ્ત મજાની. આ વીક બને ને એટલે ખ્યાલ આવે કે ભાઈ અહીંયાથી બાયરનું પ્રેશર છે ભાઈ, બાઈંગનું પ્રેશર છે. એટલે અહીંયાથી તમે તમે જો એન્ટ્રી મારો ને એટલે જો તમને 200 300 થી 400 સુધી, 412 સુધી, એટલે તમને 80 પોઈન્ટ આરામથી મળે ભાઈ સ્કેલ્પિંગ કરો ને તો પણ. હવે માર્કેટ કઈ રીતે છે એ પ્રમાણે તમારે ટ્રેડ લેવાના હોય બરાબર. સ્કેલ્પિંગ મળતું હોય તો સ્કેલ્પિંગ, અને બહુ વધારે ડાઉન હોય માર્કેટ અને હેમર બને સપોર્ટે તો તમને 300 થી 400 પોઈન્ટ પણ આપી શકે છે ભાઈ હેમર બરાબર. તો આ રીતે ભાઈ હેમર એ એક ફેવરિટ મારી કેન્ડલ સ્ટીક પેટર્ન છે, અને તમને 10 હેમર બને એમાંથી આરામથી તમને મળે જ તે ભાઈ બરાબર. જો આ તમે હેમર જોવો, એક હું તમને બતાવું આ કઈ તારીખે બનેલો છે, 22 તારીખે બનેલો છે હેમર ભાઈ. તમે સ્કેલ્પિંગ ખાલી લો ને, જો આ ડાઉન ટ્રેન્ડ છે બરાબર, અહીંથી આ સીધો ડાઉન ટ્રેન્ડ છે, આ ડાઉન ટ્રેન્ડ છે બરાબર, અને અહીંયા સપોર્ટ છે, આ સપોર્ટ છે, અને અહીંયા હેમર બને છે. જો આ હેમર બને છે, હવે આ હેમર થી અહીંયાથી તમે એન્ટ્રી લો, આ એની પછીની કેન્ડલ ગ્રીન બનવી જોઈએ, અને હાઈ હેમર નો હાઈ હોય એની ઉપર બનવી જોઈએ 740 બરાબર. 740 તમારી એન્ટ્રી બને તો અહીંયા તમારે એક્ઝિટ થવાનું રહે ભાઈ 872, એટલે સીધા સીધા ભાઈ 40 ને 140 પોઈન્ટ મળે તમને, સીધે સીધા 140 પોઈન્ટ, ક્યાંય પણ તમને અડચણ ના આવે એ રીતે બરાબર. એટલે આ હેમર કહેવાય ભાઈ. હજી આપણે એકાદો હેમર જોઈએ, આ બધું બેક ટેસ્ટિંગ કહેવાય ભાઈ. તમે લાઈવ માર્કેટમાં જ્યારે એપ્લાય કરશો ને તો તમને 100 પોઈન્ટ તો આરામથી હેમર આપી દેશે. હેમર એક બુલિશ કહેવાય ભાઈ રિવર્સલ પેટર્ન છે ભાઈ બરાબર. તો આ બધા આપણે બધી ભાઈ કેન્ડલ સ્ટીક આપણે શીખવાની છે બરાબર. તો ભાઈ તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, મિત્રો સુધી પહોંચાડો, મિત્રોને ફોલો કરવાનું કહો, જેથી કરીને બધાને આપણે નોલેજ આપીએ છીએ ભાઈ, નોલેજ મળી રહે બધાને, અને ગુજરાતીમાં આપણે શીખવાડીએ છીએ ભાઈ બરાબર. તમારે થોડી પ્રેક્ટિસ કરવી પડશે ભાઈ, પ્રેક્ટિસ કરશો તો જ તમને ખ્યાલ આવશે કે માર્કેટ કઈ રીતે રિએક્ટ કરે છે બરાબર. એ બધું તમારે સમજવું પડશે, શીખવું પડશે ભાઈ. આ બધી કેન્ડલો શીખવી પડશે તમારે, ચાર્ટ પેટર્ન શીખવા પડશે, બધું શીખવું પડે ભાઈ તમારે, તો જ તમને મળી શકે. જો ભાઈ આ નાનો એવો હેમર છે, બહુ મોટી નથી પણ નાનો એવો હેમર છે, પણ હેમર કહેવાય ભાઈ, સપોર્ટે બને એટલે હેમર કહેવાય. જો જો ડાઉન ટ્રેન્ડ છે બરાબર, અને અહીંયા હેમર બને છે. જો આ સપોર્ટ છે ભાઈ, આ સપોર્ટ એરિયા છે, આ એરિયા સપોર્ટ એરિયા છે, અહીંયા હેમર બને છે, અને હેમરનો જે લો હોય ને એસએલ નાખી દેવાનો આપણે, અને હેમરના હાઈની ઉપર એના પછીની કેન્ડલ ક્લોઝ કરે ને એટલે તમને એન્ટ્રી મળે ભાઈ. અહીંયાથી તમે એન્ટ્રી લો ને, જો આ ક્લોઝ કરી અહીંયાથી એન્ટ્રી લેવાની 429 થી અહીંયાથી એન્ટ્રી લો ને તો તમે આરામથી જો 557 તમને 100 પોઈન્ટ તો આરામથી આપી દે ભાઈ હેમર બરાબર. તો આ રીતના ભાઈ હેમર છે. હવે પછી આપણે એક શૂટિંગ સ્ટારનો આપણે બધી કેન્ડલ સ્ટીક પેટર્ન જોવાની છે ભાઈ. તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને મિત્રો સુધી પહોંચાડો ભાઈ. જય હિન્દ.